કોઈ ચાલે રત્ના પછી આપણા ક્રમનો ફેરફાર કરવા માંગતો નથી, આપણા ક્રમમાં ફેરફાર કરવા માંગતો નથી. આપણે વિદ્યાર્થીઓને સમૂહ પ્રાર્થના પછી કાં કરે ના કે આપણું લેટ થાય સાડા છ ના લોકો એની વર્ષોથી ચાલે છે. અને એક આજે મંગળ પ્રભાતમાં જે સરસ વાતાવરણ આપણું આપણી 5-10 મિનિટ પ્રાર્થના અને આ વાત ચાલે. પણ સમૂહ પ્રાર્થના હોય 5 કલાક સાડા છ ના બદલે આપણી 5 મિનિટ ફેરફાર થાય એમાં વાંધો નહીં, એમાં વાંધો નહીં, એ ચાલે. પ્રાર્થના ને પ્રાર્થના પછી સમૂહ કાંકર ફક્ત એમાં એક સવાલ એવો થશે. અત્યારે તો બરાબર પણ દિવસો ટૂંકા પડશે ત્યારે એટલે શિયાળામાં અંધારું હોય છે એટલે આપણું સમૂહ કાંકર જો જે શાળાના ટાઈમે શું થાય છે શાળાના ટાઈમે થાય છે શિયાળામાં પણ કંઈક કરી શકો કરું લઈએ અત્યારે પછી અડધો કલાક વધારે થાય એ દિવસે 10 વાગે રાખી એટલે જે વિદ્યાર્થીઓ અહીંયા આવે કાલથી અપડાઉન વાળા અપડાઉન કરવા વાળા માટે એક રસ્તો થઈ શકે તમારી કેન્ટીન છે કેન્ટીનમાં તમે
બહુ મર્યાદિત ચાર્જ લઈ નહીં લોકોનું નુકસાન તે કરી કરીએ તો એટલે મને આમ તો વિચાર આવ્યો આવ્યું પહેલાં આપણે ભોજન આપીએ પણ એમાં પછી આપણે તો દુકાળમાં જઈ માતા એમ આપણે કોઈ જમા કોઈ ના જમા ટિફિન લઈને આવો સારો એ દિવસે કેન્ટીન નાસ્તો હોય ને તો ચાલી જાય જેને ખાવ હોય એક ટન ની જમવાનું સારો પૂરી મને કાપે પંદર રૂપિયા ચાલે ને પંદર રૂપિયામાં એવું પણ કરી શકાય ને કે તમે રવિવારે નિષ્ઠાન આપો છો એના બદલે શુક્રવારે આપો તો ચાલે તમે અમ્યાથી રસ્તો કાઢવાનો મગજ ચલાવવાનો રસ્તો કાઢ નહીં નહીં કેમ નહીં એવું કરી શકાય એ દિવસે હજુ તમે સમજો જરા જ્યારે તમે એમને જમવાનું પણ એ કરવાની વ્યવસ્થા કરો છો ત્યારે પછી સમયનો તો સવાલ જ ના રહ્યો ને તમે એમનું જમવાનું 11 વાગે આપી શકો તમારો શરૂ થઈ જાય બધો પ્રોગ્રામ લે વાગે આવે નાઈ કરી એને પાછો જોવું ના પડે પછી બપોરે રાખી બપોરે આપી દેવા સવારે સરકારનું સવાલ થાય છે જેને એમાં એવું છે યુનિવર્સિટીને આપણે સમજાવી શકાય કહી શકાય એક દિવસ માટે અત્યારે શનિવારે 7:30 માન્ય હોય